जामनगर महानगर पालिका संचालित लेक गार्डन में रेलवे ट्रेक पर इलेक्ट्रिक शॉक लागता बाड़की ना मौत पहला नो बाड़की नो छेल्लो वीडियो सामे आव्यो जेमा बाड़की लेक गार्डन में आवेली मिनी रेलवे ट्रेन में जोवा मळी छे। बाड़की ना परिवारजनोए महानगर पालिका ना कर्मचारियों ने घोर बेदरकारी नो आक्षेप लगाव्यो छे। तेमज महापालिका कमिश्नर द्वारा तपास माटे तपास समिति नी पण रचना करवामां आवी छे। तो महानगर पालिका ना कर्मचारियों ने बेदरकारी होवानुं परिवारजनो कही रह्या छे। तो के महानगरपालिकाना कमिश्नर द्वारा बाड़कीना मौतने लईने तपास समितिनी रचना करवामां आवी छे। अकवाड़ा लेक गार्डनमां मृतक बाड़कीना मौत पहेलानो छेल्लो वीडियो सामे आव्यो हतो अने परिवारजनोमां घटनाना कारणे रोष जोवा मळ्यो हतो। रेलवे ट्रेक पर करंट लागता ज बाड़कीनुं मौत थयुं हतुं। आज अंगे वधु वात करीशुं समाचार अरविंद फोनलाइन पर जोड्याया छे। अरविंद, बाड़कीना मौत पहेलानो वीडियो सामे आव्यो छे, जो के महानगरपालिका कमिश्नर द्वारा तपास माटे समिति नी पण रचना करवामां आवी छे, શું વિગત છે? ચોક્કસથી અનિલ, જે પ્રમાણે વાત કરીએ તો ભાવનગરના જે અકવાડા ગામ છે ત્યાં મહાનગરપાલિકા સંચાલિત અકવાડા લેક ફ્રન્ટ બનાવવામાં છે, અને જ્યાં એન્જ્યુમેન્ટ પાર્કમાં જે ટોય ટ્રેન હોય છે આ ટોય ટ્રેનમાં બાળકો આનંદ પ્રમોદ માટે જતા હોય છે, અને બે દિવસ પહેલાની આ ઘટના છે જે ટોય ટ્રેનમાં જે ટ્રેક હોય છે તે ટ્રેકમાં ઇલેક્ટ્રિક શોક લાગવાના કારણે એક બાળકીનું મોત નીપજ્યું હતું। જે ઘટનાને લઈને ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને જે પ્રમાણે ઘટના બની હતી તેને લઈને તાત્કાલિક મહાનગરપાલિકાના કમિશનર દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી, અને જે તપાસના જે અધિકારીઓ છે તેઓએ સ્થળ મુલાકાત પણ લીધી હતી। તપાસ બાદ જે કોઈ જવાબદાર વ્યક્તિઓ હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ હાલ જાણવા મળી રહ્યું છે। જી, આભાર માહિતી આપવા માટે। વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસનો હાથ છોડનારા વિશ્વનાથ વાઘેલા અને વિનયસિંહ તોમર ભાજપમાં જોડાયા। ગોરધન ઝડફિયાના હસ્તે તેમણે ભાજપનો ખેસ સારણ કર્યો। મહત્વનું છે કે ભાજપ કાર્યાલય કમલમમાં આજે ભરતી મેળો હતો। આ કાર્યક્રમમાં 1000 કાર્યકર્તાઓ પણ હાજર રહેવાના હતા, જો કે ભાજપના ભરતી મેળાને જાણે ફિયાસ્કો થયો। ભરતી મેળાના કાર્યકરો ન પહોંચતા ખુરશી ખાલી જોવા મળી, જેથી ભાજપના કાર્યકરોએ આ ખુરશી હટાવવાની ફરજ પડી હતી। વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે ગુજરાત કોંગ્રેસના મોટા સમાચાર સામે આવ્યા। ગુજરાત કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયાની શરૂઆત કરી। 11 સપ્ટેમ્બર સુધી ટિકિટ મેળવવા માંગતા લોકો દાવેદારી કરી શકશે। આગામી 21, 22 અને 23 સપ્ટેમ્બરે ઇલેક્શન કમિટીની બેઠક મળનાર છે, જેમાં દાવેદારોની પેનલ બનાવીને સ્ક્રીનિંગ કમિટી સમક્ષ રજૂ કરાશે। સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડૂબતી કોંગ્રેસને બચાવવા માટે ઉમેદવાર પસંદગીમાં કોઈ માપદંડ નહીં રખાય, માત્ર જીતનો માપદંડ રહેશે, જેથી નવા યુવા ચહેરાને પણ ટિકિટ મળશે। તો ગુજરાત કોંગ્રેસના તમામ 64 ધારાસભ્યોને પણ રિપીટ કરાશે। ટેટ અને ટાટના ઉમેદવારો દ્વારા પરીક્ષા લેવા બાબતે છેલ્લા 3 મહિનાથી સરકારને રજૂઆત કરવામાં આવે છે, પરંતુ હજુ સુધી કોઈ પરીક્ષા સરકાર દ્વારા ન લેવામાં આવતા ઉમેદવારો રોષે ભરાયા। રાજ્યના 1500 જેટલા ઉમેદવારોએ પરીક્ષા લેવા માટે રજૂઆત કરી। સરકારને પરીક્ષા મામલે વારંવાર રજૂઆત કરવા છતાં સરકાર વિદ્યાર્થીઓને ખાલી હકારાત્મક જવાબ આપે છે। વિદ્યાર્થીઓની માંગ છે કે સરકાર ચૂંટણી પહેલા પરીક્ષાનું નોટિફિકેશન જાહેર કરે।